વેલકમ બેક. તો ટ્રમ્પની સ્વાગતની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે મોટેરા સ્ટેડિયમની પાસે આવેલા મોટેરા ગામના લોકો નારાજ છે, કારણ કે તેમને આ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ માટે આમંત્રણ નથી મળ્યું. ટ્રમ્પના કાર્યક્રમને આડે હવે માત્ર 4 દિવસ બાકી છે ત્યારે તેઓ હજુ સુધી આમંત્રણની રાહ જોઈ રહ્યા છે. ગામના આગેવાનોનું કહેવું છે કે વર્ષો પહેલા જ્યારે મોટેરા સ્ટેડિયમ બનાવવામાં આવ્યું હતું ત્યારે તેમણે જમીન આપી હતી, જેથી તેઓ આમંત્રણના હકદાર છે. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું એટલે કે મોટેરા સ્ટેડિયમનું 24 તારીખે લોકાર્પણ થવા જઈ રહ્યું છે, ત્યારે મોટેરા નિવાસીઓને આ લોકાર્પણની અંદર ભાગ લેવા માટેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ હાલમાં અમે જ્યાં ઊભા છીએ મોટેરાના એ લોકો છે કે જેમણે મોટેરા સ્ટેડિયમને શરૂઆતથી જોયેલું છે, તેનું લોકાર્પણ થતાં પણ જોયું છે અને રંગરોગાણ બદલાતા પણ જોયું છે. પરંતુ અહીંયા નારાજગી છે, કેમ કે હજુ સુધી આ ગામના આગેવાનોને પ્રતિનિધિ કોઈ આમંત્રણ મળ્યું નથી. સીધો તેમનો મત જાણવાનો પ્રયત્ન કરીએ. કાકા શું કહેશો? અમારા મોટેરા ગામને આ સ્ટેડિયમમાં જમીન અમારા બાપ દાદાએ આપેલી છે અને આ સરકારી જમીન ગામ તળની જમીન છે અને આપેલી છે. હવે અત્યારે આ મોટો પ્રસંગ થઈ રહ્યો છે આટલું બધું અહીંયા, તો એની અંદર અમારા ગામના વડીલો છે કે આ જે છે એમને કોઈને આગેવાનો છે એમને કોઈને પણ આમંત્રણ મળ્યું નથી. હા, અપેક્ષા શું રાખો છો? આમંત્રણ મળવું જોઈએ, તમારે મળવું જોઈએ ને, અવશ્ય ગામની અપેક્ષા થવી જોઈએ ને. હા, મોટેરા ગામ વાળાને કઈક તો આમાં લાભ મળવો જોઈએ ને, એનો શું કહેશો આપ? અમારા ગામમાં વડીલો છે, અત્યારે અમારી ગૌચરની જમીન હતી પહેલા, તો એ વખતે આ સ્ટેડિયમ જૂનું 1983 બન્યું હતું, જ્ઞાની જેલસિંગ વખતે ઓપનિંગ થયેલું. પણ આજે આ નવું સ્ટેડિયમ થયું પણ અમારા ગામના કોઈને પણ આમંત્રણ મળ્યું નથી, તો એનું અમને દુઃખ છે. આમંત્રણ મળશે તો જશો? અવશ્ય, ચોક્કસ જઈશું. એટલે રાહ જોવાઈ રહી છે? રાહ પૂરેપૂરી જોવાઈ રહી છે. મોટેરા ગામમાં કેટલી ખુશી છે, કેમ કે વિશ્વનું સૌથી મોટું જે સ્ટેડિયમ છે એ મોટેરા પર બની રહ્યું. અમને તો બહુ જ ખુશી છે, કેમ કે બે મહાસત્તાઓ અત્યારે ભેગી થઈ રહી છે, તો એમાં એવું છે કે આટલો મોટો પ્રસંગ થઈ રહ્યો છે અમારા ગામને આંગણે, તો અમને તો બહુ જ ખુશી હોય. તો અમને એટલી ઈચ્છા છે કે અમારા આગેવાનોને આમંત્રણ મળે ને અમારા આગેવાનો જે ઉંમરલાયક વ્યક્તિ છે એ લોકોને ત્યાં આમંત્રણ મળીને લોકો આનો એમ કે જોઈ શકે બધું. શું કહેશો આપ? સન 1983 જયારે મોટેરા સ્ટેડિયમ મળ્યું ત્યારે ગામની ગૌચર જમીન આપવામાં આવેલી હતી. આજ પછી મોટેરામાં લગભગ મોટામાં મોટું સ્ટેડિયમ બની રહ્યું છે, એની અંદર આજની તારીખમાં મોટેરા ગામના કોઈ આગેવાનોને કે કોઈને પણ આમંત્રણને પત્રિકા મળેલી નથી. જો અમને આતુરતાથી જો કોઈ આમંત્રણ આપશે તો મોટેરા ગામના તમામ ભાઈઓ જવા માટે રાજી ખુશી છે. હા, મોટેરા ગામમાં આમંત્રણ અમને આપશે તો વડીલોને ત્યાં આગળ જવા માટે અમે બહુ આતુરતા છે. અમારી રાહ જોવાઈ રહી છે, તો જો અમારા મોદી સરકાર જો અમને આમંત્રણ આપે તો અમને આનંદ થાય. સ્વાભાવિક છે, ઘર આંગણે જયારે પ્રસંગ છે અને જે સ્ટેડિયમની અંદર આ લોકોના પરિવારોની અને બાપદાદાઓની એક યાદો જોડાયેલી છે ત્યારે એક રાહ જોવાઈ રહી છે કે આમંત્રણ આપવામાં આવે, અને આમંત્રણ આપે તો નવું જે આખું મોટેરા સ્ટેડિયમ છે કે જે હવે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ તરીકે નોંધાયું છે તેના લોકાર્પણમાં તે લોકો પોતે પણ સાક્ષી બની શકે. કેમેરામેન સંતોષ સાથે કિંજલ મિશ્રા, TV9 અમદાવાદ.